રાજ્યમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની લેબોરેટરીમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ પગાર ભથ્થા તેમજ અન્ય માંગણીઓના મુદ્દે આજથી આંદોલન શરૂ કર્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં કર્મચારી સંઘના કર્મચારીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે છેલ્લા 14 વર્ષથી તાલુકા અને જિલ્લાઓમાં ચાલતી પ્રયોગશાળામાં ફરજ બજાવતા કર્મચારીઓને સુરતની આઉટસોર્સિંગ એજન્સી તરફથી નિયમિત પગાર અને અન્ય ભથ્થા મળતા નથી, ત્યારે સરકારે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ તેવી માંગણી કરી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકાર આ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો તમામ તાલુકા જિલ્લાની પ્રયોગશાળાઓમાં કર્મચારીઓ ભૂખ હડતાલ કરશે. તેમ છતાંય નિરાકરણ નહીં આવે તો તમામ પ્રયોગશાળામાં તાળા મારી દેવાની ચીમકી ઉચ્ચારી છે. આજે ગાંધીનગર કર્મચારી સંઘના નેજા હેઠળ આઉટસોર્સિંગની ફરજ બજાવતા કર્મચારીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. વાત એ છે કે અમે છેલ્લા 10 વર્ષ 15 વર્ષ 12 વર્ષ જેવા વર્ષોથી લોકો નોકરી કરી રહેલા છે, પરંતુ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી જીજેટીઆઈની જે લેબોરેટરી છે, હસ્તકની જે લેબોરેટરી છે, એની અંદર જે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એ લોકોએ જે ટેન્ડર પાસ કરેલું છે, એ કંપની તરફથી છેલ્લા 4-5 મહિનાથી સમયસર પગાર કરવામાં નથી આવતો. તો બધા ગરીબ માણસ છે અમારે એમાં કામ કરતા, તો એમને જે પ્રમાણે એ પ્રમાણે મહેનતાણું સમયસર મળી રહે એવી એક અમારી માંગણી.